नमस्कार खेड मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूलिया आपनु हार्दिक स्वागत करू छू। खेड मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वाट लई अने आपणे दर वखते ए नवा नवा खेडूत मित्रोने मळीए छीए अने खेतीनी अंदर केम खर्च घटे अने केम उत्पादन वधे एने वात ए दर वर्षे दर वखते ए आपणे करीए छीए। त्यारे मित्रो, खेती जे छे ए दिवसे 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 ए आधुनिक बनती जाए, खेतीनी अंदर नवी नवी टेक्नोलॉजीनो आविष्कार ए थतो जाए अने एमना कारणे ए खेती जे छे ए दिवसे दिवसे ए आपणी उन्नत बनती जाए। नवा नवा संशोधनों ए खेती ने ए एक डगलू आगळ ए लई जती रहेली छे। त्यारे मित्रों, प्राकृतिक खेती, गाय आधारित खेती, सुभाष पालेकर खेती पद्धति, जैविक खेती, ऑर्गेनिक खेती ए दिवसे दिवसे एने एक काठू काढ्युं छे। त्यारे मित्रों, आ प्राकृतिक खेतीनी अंदर पण जे छे एक जे खेडूत मित्रों जे छे ए प्राकृतिक खेती तरफ जे वळी रह्या छे એમના માટે એક આશીર્વાદરૂપ અને એક ખેડૂતો માટે જે છે એક કહેવાય કે એક કહેવાય ને કે ભાઈ જે નથી કરી શકતા એ એક કરવા માટે જે છે એક પ્રેરણા આપે એવી એક સરસ મજાની જે છે એક પ્રોડક્ટ લઈ અને આપણી સાથે એ આપણા પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂત પુત્ર અને સાયન્ટિસ્ટ જે અમિતભાઈ ખૂટ એમણે જે છે આપણે અગાઉ પણ જે છે એક આપણે વાત જે છે એમની પાસેથી એ વનામૃત વિશેની જાણી છે। ત્યારે મિત્રો, આજે આપણે એમની પાસેથી એક નવી જ પ્રોડક્ટ અને એ નવી પ્રોડક્ટની વાત એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। અમિતભાઈ, આપનું પૂરેપૂરું નામ અને આપનો પરિચય? મારું નામ છે અમિત ખૂંટ, કો ફાઉન્ડર અક્ષર ફાર્મટેક। અમારી એક ઓર્ગેનિક કંપની છે જે રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ કરે છે જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ। આપણે જે છે જે આ વર્ષે આ વખતે જે વાત કરવી છે એ વજ્રાસ્ત્ર, તો આ વજ્રાસ્ત્ર શું છે, વજ્રાસ્ત્ર જે છે એ કેવી રીતનું કામ કરે છે, વજ્રાસ્ત્ર જે છે એ કઈ કઈ જીવાતોમાં કામ કરે છે અને વજ્રાસ્ત્ર જે છે એનો છંટકાવ કેટલા સમયે, એનું પ્રમાણ કેવી રીતનું હોય, કેટલા છંટકાવ જે છે કરવા માટે ભલામણ કરવામાં આવે છે અને આ વજ્રાસ્ત્ર જે છે એ ખેડૂતોને કેટલું કોસ્ટલી પડે છે આની વાત જે છે અમારા ખેડૂત મિત્રોને કરો। ઓકે, સૌ પ્રથમ હું એ વાત કરીશ કે વજ્રાસ્ત્ર શેમાંથી બને છે, આપણે એને કેવી રીતે કહી શકીએ કે ઓર્ગેનિક છે। હા હા, બરાબર। તો આપણે જે સુભાષ પાલેકર જે બેઝ ખેતી કરી કે પ્રાકૃતિક ખેતી કરી કે ઓર્ગેનિક ખેતી આપણે જે કહીએ છીએ એમાં મોસ્ટલી આપણે નિમાસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એ બધું આપણે બનાવીએ છીએ। હા બરાબર, બરાબર। પણ આજથી જે 2-3 વર્ષ પહેલાં જે મારા માઇન્ડમાં જ્યારે કોન્સેપ્ટ આવ્યો, જ્યારે રિસર્ચને અમે વિચારતા હતા કે કઈ પ્રોડક્ટ આપણે બનાવવી જોઈએ કે જેનાથી ખેડૂતોનું એક ભારણ ઓછું થાય અને જે નથી કરી શકતા એ કરી શકે, તો એમાં જે આ મેં મોસ્ટલી આ જોયું ખેડૂતોની અંદર કે એ લોકો નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, એ જે નાની ખેતી છે એ લોકો બનાવી શકે છે ખેડૂતો, પણ મોટી ખેતીવાળા ખેડૂતો માટે બનાવવું બહુ અઘરું છે, એની પાસે ટાઈમનું એક પાબંદી હોય છે, ઘણી વખત એની પાસે એટલો ટાઈમ હોતો નથી। એટલે અમે એમાંથી એક રિસર્ચ સ્ટાર્ટ કર્યું અને એમાં એ લોકો જે બનાવે છે એ જ રીતનું, પણ અલગથી અમે અમારું એક કન્ટેન્ટ બનાવીને, પોતાનું એક એક્સ્ટ્રેક્ટ બનાવીને, રિસર્ચ કરીને, પોતાની ટેકનોલોજી એક મેન્યુફેક્ચરિંગ બનાવીને અમે એક એના કરતાં એક સ્ટ્રોંગ કે જે આપણે 500 મિલી આપણે નાખવાનું અર્ક, એની જગ્યાએ તમારે 25 મિલી અર્કમાં તમારું કામ થઈ જાય, બરાબર, અને તો પણ એક સારામાં સારું અને કોન્સ્ટન્ટ રિઝલ્ટ મળે, બરાબર છે। એટલે એની અંદર આપણે લીમડાનો અર્ક છે, કરંજનો અર્ક છે, હિંગનો અર્ક છે અને લસણનો અર્ક છે, એવા બીજા અર્ક છે બધા કે જે આપણે નેચરલ અર્ક છે, જેનાથી આપણે જે કોઈ પણ છોડ હોય એની અંદર નુકસાની કોઈ થવાની શક્યતા છે નહીં, બરાબર છે। એનું જે છે એ ટૂંકમાં જે મોટું પ્રમાણ હતું એને જે છે નાના પ્રમાણમાં એક 25 ml જેવું માપ રાખીને જે છે એ ખેડૂત જે છે ઉપયોગ કરી શકે, કરી શકે, બરાબર। હવે આ વજ્રાસ્ત્ર જે છે એ કઈ કઈ જીવાતો છે, સુષિયા જીવાતો છે, એ સુષિયા જીવાતોમાં કઈ કઈ સુષિયા જીવાતોને મારશે અને એ સિવાયનું જે છે શું કામ કરશે? સાદી ભાષામાં આપણે કહીએ તો જે પણ હલનચલન કરતી વસ્તુ છે ચૂસિયા જીવાતમાં, બરાબર, એ બધાની અંદર બહુ સારામાં સારું એની અસર છે, બરાબર છે। એના અંદર લીલી પોપટી હોય, સફેદ પોપટી હોય, સફેદ માખી હોય કે પછી મોલો મચ્છી છે, થ્રીપ્સ છે, ઈયળના ફૂદા છે, ઘણી વખત ઈયળમાં પણ બહુ સારું રિઝલ્ટ છે, પણ ઘણી વખત અંદરની સાઈડ ઈયળ હોય એટલે આપણે બહુ, એવું નથી કહેતા ઈયળમાં જ છે, ફૂદાની અંદર બહુ સારું રિઝલ્ટ છે, બરાબર છે। એટલે ઘણી બધી જીવાતોની અંદર વજ્રાસ્ત્ર સારામાં સારું કામ કરે છે, બરાબર છે। કયા કયા પાકોની અંદર જે છે એનો ઉપયોગ કરી શકાય છે? આપણે કોઈ પણ પાક હોય જેની અંદર કોઈ પણ જાતની આ ટાઈપની જીવાતો આવતી હોય એ બધા પાકમાં વાપરી શકાય, કોઈ પાક સ્પેસિફિક આ પ્રોડક્ટ નથી, બરાબર છે। જીરું હોય, ધાણા હોય, તમારે આંબો હોય, ચીકુડી હોય કે લીંબુ હોય કે કોઈ પણ બાગાયતી પાક હોય, કપાસ છે, મગફળી છે, તલ છે, તો તમારે લગભગ બધા જ પાકની અંદર સારામાં સારું એનું પરિણામ મળે છે।
અમિતભાઈ, આજે છે એ અમારા ખેડૂતોનું અત્યાર સુધી એવું હતું કે ભાઈ જે સુસિયા જીવાતો છે તો એના માટે જે છે થ્રિપ્સ માટે અલગ દવા હોય, મોલોમસી માટે અલગ દવા, સફેદ માખી માટે, તો આની અંદર તમામ જીવાતો જે છે એને આવરી લેવામાં આવી છે? એકચ્યુઅલી અમે જે શરૂઆત કરી હતી તો એ અમારો કન્સેપ્ટ એ હતો કે એકદમ ઓછા ખર્ચે અને ખેડૂતોને જે લોકો જે પદ્ધતિથી ખેતી કરે છે, આજે કેમિકલમાંથી ઓર્ગેનિક વાળવા એટલે મુશ્કેલ કામ છે. હા બરાબર. કારણ કે એમને જે ટેવ છે એટલી દવા નાખવી પડે, એ જ વસ્તુ ઓર્ગેનિકમાં રિઝલ્ટ ના મળે તો એ લોકો પાછા કેમિકલ ઉપર ફરી જવાનો એક ડર છે માર્કેટમાં. હા બરાબર. તો એને અમે એક ન્યુટ્રલાઇઝ કરવા માટે અમે એના માટે આખે આખો એ ટાઈપનો કન્સેપ્ટ ઊભો કર્યો હતો કે એ લોકો જે ત્રણ ચાર દવા ભેગી કરીને કોઈ દવા મારતો, આજે આપણે જોઈએ તમને બી ખ્યાલ હશે, મને બી ખ્યાલ છે, ખેડૂત મિત્રો પણ જાણે છે કે એક કોઈ પણ જીવાતની એક ટ્રીટમેન્ટ કરવાનો પંપ ભરે ત્યારે બે થી ત્રણ એ દવા સાથે નાખે, એનું તમે કોસ્ટિંગ ગણો તો લગભગ 80-150 રૂપિયા સુધીનો પંપ હોય છે. બરાબર. તો એની જગ્યાએ અમે બધું જ એકમાં કવર કરવાનો ટ્રાય કર્યો છે અને એનું કોસ્ટિંગ ગણો. આપણે અત્યારે આનું જે વજ્રાસ્ત્ર છે એ 700 રૂપિયાનું 500 મિલી છે અને માપ 25 એમ, માપ 25 મિલી છે, એટલે કે ટૂંકમાં 20 પંપ થાય એટલે અંદાજિત 35 રૂપિયાનો તમારે પંપ પડે, પણ એ તમારી ઘણી બધી જીવાતોને કંટ્રોલ કરે છે. બીજી વસ્તુ એ 100% ઓર્ગેનિક છે, તો કદાચ વધારે પડે ઓછું પડે તમને એ તમારો પાક નિષ્ફળ જવાનો સુકાવાનો એવો કોઈ પ્રશ્ન આવે નહીં. બરાબર છે. સાથે સાથે જે છે એ અત્યારે જે કહેવાય કે પરાગણથી જે થતા પાકો જે છે, જેવી રીતે ધાણા છે કે આવી રીતના જે છે વરિયાળીનો પાક છે કે આંબા છે, લીંબુ છે, તો એમાં મધમાખી જે છે ખૂબ અગત્યનો ભાગ છે. ડુંગળીનું જે છે અમારા દડા વિસ્તાર, અમારા ભાવનગર જિલ્લામાં જે દડા બનાવે છે અને જે મોગરા છે એને અમે કહીએ છીએ, તો એમાં મધમાખીનું ખૂબ મોટું મહત્ત્વ હોય. ત્યારે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવાથી સાહેબ જે છે એ મોગરાની અંદર જે છે એ એક વખત દવા પેસ્ટિસાઇડ મારી દો એટલે મહિનો દિવ દિન રોકાતી નથી, એટલે જે પરાગણની પ્રક્રિયા જે બીજનું જે બંધારણ થવું જોઈએ થતું નથી. બરાબર. જેવી રીતે આંબામાં જવણ થવું હોય તો મધમાખી જોવે ને જોવે, આમ ધાણાની અંદર જે છે એ કરી જે છે ફૂમકાની અંદર વધારે પાક બેસરો તો વધારે મધમાખી જોવે, તો પેસ્ટિસાઇડના ઉપયોગનો એક વિકલ્પ તરીકે જે છે એ આ કેવું કામ કરશે? પેસ્ટિસાઇડને આપણે એવું કહી શકીએ કે જે કેમિકલ પેસ્ટિસાઇડ છે એટલા જ લેવલના ડોઝની અંદર. બરાબર. કેમિકલ પેસ્ટિસાઇડ કરતાં પણ વજ્રાસ્ત્ર જે ઓર્ગેનિક પેસ્ટિસાઇડ છે એ સારામાં સારું કામ કરશે. બરાબર. ઘણી વખત એવું અમારે ધ્યાનમાં છે કે જે 5 દિવસમાં દવા છાંટવી, શાક ખાસ કરીને શાકભાજીના પાકમાં આપણે જોયું હશે કે લગભગ 5 દિવસે આપણે રાઉન્ડ કરવો પડે છે, તો જે લોકો વજ્રાસ્ત્રનો ઉપયોગ કરે છે તો એને 5 ની જગ્યાએ 10 દિવસ સુધી પણ એને રોગ ઓછા દેખાય છે, કારણ કે એક સાથે બધું જ કવર થઈ ગયું હોય, ઈંડા ફૂદા એની જે આખી પેઢી આખી ખતમ થઈ ગઈ, તો બીજા વાર લાગે બીજી આખી જનરેટ થતા, તો એના લીધે એને લાંબા ગાળાનું બહુ સારું રિઝલ્ટ મળે છે. બરાબર. અને રહી વાત મધમાખીની, તો આપણે આ ટોટલી જે મેં કન્ટેન્ટ કીધા એ ટોટલી 100% નેચરલ કન્ટેન્ટ છે, એટલે એના લીધે મધમાખીને કોઈ પણ જાતની આડેસર કે સાઈડ ઇફેક્ટ થતી નથી કે મધમાખી મરતી નથી. બરાબર છે. એટલે આપણું જે પરાગણનું કામ છે કે એ જે કામ છે એ રેગ્યુલર રહેવાનું છે, એટલે ખેડૂતોને જે ઉત્પાદન કોઈ વસ્તુનું જે ઉત્પાદન ઘટતું હોય એ ઘટાડો થવાની અહીંયા શક્યતા નહીં વધશે. બરાબર. સાહેબ, મારે એ તમને પૂછવું છે કે છેલ્લા વર્ષોમાં જ્યારે તમે આનો ઉપયોગ જે છે ખેડૂતો કરતા રહેલા છે, તો એ ખેડૂતોના અનુભવો કેવા રહ્યા છે? ખેડૂતો જે છે આ પ્રોડક્ટ વિશે શું કહે છે? આના જે ઘણા ટાઈમથી અમે રિઝલ્ટ લીધેલા છે અને ઘણા ખેડૂતો અત્યારે એવા છે કે જે ખાલી ને ખાલી બધા રોગની અંદર આ એક જ પ્રોડક્ટ વાપરે છે, ખાસ કરીને જે રીંગણ છે, મરચી છે, જે શાકભાજીના પાક છે, કોઈ માની ના શકે કે આજે ખાલી વજ્રાસ્ત્રથી આખું 6 મહિના કે 8 મહિનાની સિઝન એ પૂરી કરી દે છે. બાકી જનરલી આપણે 4-5 દવાઓ વાપરતા હોય અલગ અલગ, ઘણી વખત બહુ મૂંઘી દવાઓ વાપરે તો પણ એને કંટ્રોલ નથી થતું, એની જગ્યાએ વજ્રાસ્ત્રનું એના અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે. એવા તમારા ખેડૂતોના અનુભવો બહુ સારા અનુભવ છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આ હતી વાત એ વજ્રાસ્ત્રની. વજ્રાસ્ત્ર જે છે એની વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઈન નંબર છે 97-2-57-45-9-71. આ સિવાય બીજો નંબર છે મિત્રો 98-2-44-31-33. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી જે છે એ તમે મેળવી શકો છો. કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મળશે એની પણ જે છે માહિતી તમને ત્યાં મળી જશે. ઓલ ગુજરાતની અંદર તમે કોઈ પણ ખૂણા ઉપર જે છે કુરિયર દ્વારા જે છે એ તમે તમારી પાસે જે છે એ મેળવવા માટે એ નંબર ઉપર તમે ફોન કરી શકશો. અમિતભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને વજ્રાસ્ત્ર વિશેની ખૂબ સરસ મજાની જે છે વાત કરી. અમારા ખેડૂતોને આવા ઘણા બધા પ્રશ્નો હોય એ લગભગ જે છે એ સોલ્વ થઈ ગયા છે એવું અમે માનીએ છીએ. સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારનો, ખેડૂત સુખી તો બધા સુખી.